કેશોદ તાલુકાના નાની ઘસારી ગામે છેલ્લા 43 વર્ષથી અષાઢ મહિનાની 11મા દિવસે 24 કલાકની અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવે છે, જેના આજે 44 વર્ષ પૂર્ણ થયા છે. 24 કલાકની અખંડ રામધૂન પૂર્ણાહુતિ બાદ બટુક ભજન કરાવવામાં આવે છે. મેંદરડાથી 4 કિલોમીટર દૂર મધુવતી નદી કિનારે પરમ પૂજ્ય બ્રહ્મનિષ્ઠ બ્રહ્મચારી બાપુનો શ્રી વૃંદાવન આશ્રમ આવેલો છે, જ્યાં દક્ષિણ પ્રદેશમાંથી આલિદ્રામાં આવી બ્રહ્મચારી બાપુએ વર્ષો સુધી તપ કરી આલિદ્રાને તપોવન ભૂમિ બનાવી હતી અને જેમણે લોકોના કલ્યાણ અર્થે સૌરાષ્ટ્રભરમાં ખુલ્લા પગે ચાલીને હરે રામ હરે રામ, રામ રામ હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે ન કલી મહામંત્રનો પ્રચાર કરી ધૂનની શરૂઆત કરાવી હતી. 43 વર્ષ પહેલા કેશોદના નાની ઘસારી ગામે બ્રહ્મચારી બાપુએ અષાઢ મહિનાની 11મા દિવસે રામધૂન શરૂ કરવામાં આવી હતી. તે સમયે રામધૂનનું કેશોર ભગત, રામ ભગત તથા પૂંજાભાઈ નંદાણિયા સંચાલન કરતા હતા. સમયાંતરે ત્રણેય સંચાલકોના અવસાન થતા હાલ લાલાભાઈ વરુ તથા કરશનભાઈ હડિયા દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છે. બ્રહ્મચારી બાપુએ શરૂ કરાવેલ રામધૂનના આજે 44 વર્ષ પૂર્ણ થયા છે. આ ધૂનની શરૂઆત થઈ ત્યારથી દર વર્ષે અષાઢી 11મે રામ મંદિરે 24 કલાકની અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવે છે. 24 કલાકની અખંડ રામધૂનના પ્રારંભ પહેલા ભૂદેવ જીતુદાદા દ્વારા ગણપતિ પૂજન, કળશ પૂજન સહિત શાસ્ત્રોક્ત વિધિથી રામધૂનનો પ્રારંભ થાય છે. રામધૂન પૂર્ણાહુતિ બાદ બટુક ભોજનનું આયોજન કરવામાં આવે છે ત્યારે જોગાનુજોગે મોટા ભાગે દર વર્ષે અષાઢી 11મા મેઘરાજાનું આગમન હોય છે. રામધૂનમાં ગ્રામજનો, મહિલા સત્સંગ મંડળ તથા આજુબાજુના ગામના ધર્મપ્રેમી લોકો ધૂનનો લાભ લે છે.